नमस्कार दर्शक मित्रों, सत्य डे न्यूज में आपनो स्वागत छे। वडोदरा महानगरपालिका द्वारा वडोदरा शहर ना विविध विस्तारों में जे तळाव जे छे ते तळाव ना ब्यूटिफिकेशन करवामां आव्या छे। त्यारे वडोदरा शहर ना विविध तळाव में हवे जे फुवारा जे लगावानी कामगीरी छे ते कामगीरी वडोदरा महानगरपालिका द्वारा जे कॉन्ट्राक्टर ने कॉन्ट्राक्ट आपवामां आव्यो छे तेओ द्वारा फुवारा लगावानी कामगीरी की शुरुआत करी देवामां आवी छे। त्यारे वडोदरा शहर ना गोत्री विस्तार में वोर्ड नंबर 10 विस्तार नो गोत्री जे तळाव जे छे त्यां आज रोज जे फुवारो जे छे ते फुवारो लगावानी कामगीरी करवामां आवी छे। आज आ फुवारो जोई शको छो। आजे सवारथी जे कारीगरो छे तेओ द्वारा फुवारो जे छे ते फुवारो लगावामां आव्यो छे। आपणी साथे वोर्ड नंबर 10 ना जे कोर्पोरेटर छे उमंगभाई ब्रह्मट, तेओ साथे आपणे वात करीशुं। जे उमंगभाई, शुं कहेशो, आपना वोर्ड विस्तारमां फुवारो लाग्यो छे, बे बे फुवारो लगावामां आव्या छे, શું કહેશો? સૌપ્રથમ તો મારા વિસ્તારના નાગરિકો વતી વડોદરા મહાનગરના માન્ય મેયર શ્રી, માન્ય કમિશનર શ્રી, ચેરમેન શ્રી સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે વડોદરાના બ્યુટિફિકેશનના ભાગરૂપે મારા ગોત્રી રામના તળાવની અંદર એમના માધ્યમથી, મહાનગરપાલિકાના માધ્યમથી જે ફુવારા લગાવવાની કામગીરી છે આજે અત્રે પૂર્ણ કરવામાં આવી છે। બંને તળાવના બંને પાર્ટમાં ફુવારા લગાવવામાં આવ્યા છે। આ વિસ્તારના લોકો ઘણા ખુશ છે, ઘણા આનંદમય છે અને આપ જોઈ શકો છો પાછળ ગાર્ડન પણ છે। ગોત્રીનો ખૂબ મોટો ગાર્ડન છે, ત્યાં સહેલાનીઓ વોકિંગ કરવા માટે પણ આવતા હોય છે, એ ત્યાં બાળકો રમતા હોય છે। રોડ પરથી જતા આવતા લોકોને ખૂબ સુંદર નજારો જોવા મળી રહ્યો છે। આના થકી વડોદરા શહેરનો એક વિસ્તાર છે જેને એન્ટ્રી પણ કહી શકાય, ગોત્રી જે શેરખી આણંદ બાજુથી આવતા લોકોને પણ ગોત્રી એક પ્રવેશ દ્વાર કહી શકાય વડોદરાનો। ત્યાં એન્ટ્રી થતા આવા સુંદર મજાના ફુવારાથી લોકો ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી વ્યક્ત કરે છે। આપણે સાહેબ સ્થાનિક જે છે, સ્થાનિકની સાથે આપણે વાત કરીશું। જી ભાઈ, શું કહેશો? આપણા વિસ્તારમાં જ્યારે આ પ્રકારના તળાવને એટલે બીજા અન્ય જે આપણે તળાવો જોવા જઈએ તો બીજા જે તળાવો જે છે તે તળાવની કમ્પેરિઝનમાં આ તળાવની હાલત તો ખૂબ જ સારી છે એમ કહેવાય, અને આપણા વિસ્તારમાં, તમારા વિસ્તારમાં ફુવારા લાગે છે, શું કહેશો? હા, જે અમારા વિસ્તારમાં જે તળાવ બ્યુટિફિકેશન જે છે એ આજે બરોડાના તમે બધા તળાવ જોઈ શકો છો, એના કરતાં ખૂબ જ સારા પ્રમાણમાં સાફ સફાઈ કરવામાં આવી છે, અને જે ઉમંગભાઈ દ્વારા જે કંઈ કામ કરવામાં આવ્યું છે એમાં અમે બહુ જ ખુશ છે। આપણા વિસ્તારની અંદર નવા નવા કામો થઈ રહ્યા છે, કદાચ અન્ય વોર્ડ જે હોય તે વોર્ડ વિસ્તારોમાં મને નથી લાગતું કે આવા ફુવારા કોઈ જગ્યા પર લગાવવામાં આવ્યા છે। તો આપ એક વડોદરા મહાનગરપાલિકા, વડોદરાના રહીશ છો, તો વડોદરા મહાનગરપાલિકાના તંત્રને શું કહેશો? બસ અમે એક જ કહેવા માગીએ છીએ કે આવા જે કોર્પોરેટર જે છે, જે ઉમંગભાઈ, એ ગમે ત્યારે પણ તમે 24 કલાકમાં જો કોઈપણની સમસ્યા હોય, જેમ કે પાણીની છે, ગટરની છે, રોડની છે, કોઈપણ જાતની સમસ્યા હોય, એ ગમે ત્યારે પણ આવીને અમારા પડખે ઊભા રહે છે, એવા જ કોર્પોરેટરની અમને જરૂર છે। જે આપણી સાથે જે દેવજીભાઈ ઠાકોર કે જેઓને, જેઓ આ વડોદરા શહેરના વિવિધ જે તળાવોમાં જે આ ફુવારા લગાવવામાં આવશે, તળાવની શોભામાં અને વિસ્તારની શોભામાં વધારો થાય તે હેતુસર આજે ફુવારા જે છે તે ફુવારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગાવવા માટેનો કોન્ટ્રાક્ટ જે છે તે આપવામાં આવ્યો છે। આપણી સાથે દેવજીભાઈ છે। દેવજીભાઈ, કેટલા ફુવારા અને કયા કયા તળાવમાં આપના દ્વારા લગાવવામાં આવશે? ફાઉન્ટેન, ગોત્રી તળાવ, સમા તળાવ, હરણી તળાવ, એવા 10 તળાવો, 10 તળાવોની અંદર ફાઉન્ટેનો બધા લગાવવાના છે, અને એ ટોટલ કામ મારે પોતાને કરવાનું છે। એક ફુવારો લગાવવા પાછળ કેટલો સમય લાગતો છે? એક ફાઉન્ટેન લગાવવા પાછળ 2 દિવસ લાગે છે ટોટલ મેન્યુફેક્ચરિંગ સાથે, બરાબર? કામગીરી શરૂઆતથી એન્ડિંગ સુધી કયા પ્રકારની કામગીરી હોય? કામગીરી ચાલુ કરવા માટે એનું ફિટિંગ, વાયરિંગ, ટોટલ મેન્યુફેક્ચરિંગ સાથે 3 ગણવા જઈએ તો 3 દિવસ લાગે, પણ 2 દિવસની અંદર આપણે ફાઉન્ટેન ઊભો કરી દઈએ છીએ। અત્યાર સુધી કેટલા તળાવમાં આપણે લગાવ્યા છે? અત્યાર સુધી સમા તળાવ, ગોત્રી તળાવમાં 2 તળાવોમાં આપણે ફાઉન્ટેન ચાલુ કર્યા છે, નહીં બરોડાની અંદર 2 ફાઉન્ટેનો આપણે ચાલુ કર્યા છે અત્યારે। વડોદરા શહેરમાં 2 જેટલા જે તળાવો જે છે તે 2 તળાવોમાં જે ફુવારા છે તે લગાવવામાં આવે છે, શું કહેશો કાકા? તમારા વિસ્તારમાં ફુવારા, હવે સુરસાગર તો જોવા જવાની જરૂરત જ નહીં, આગળ સુરસાગર જે કંઈક કર્યું છે, સારું કામ કર્યું છે, જે તે ટાઈમ પર અમે સમજણ ના હતા, જ્યારે જીતુકાકાએ ગોત્રી તળાવનું નામ પાડ્યું છે રામસાગર તળાવ, જ્યારે ભારતીબેન મેયર પણ હતા અને તેઓ ઉમંગભાઈ, રણજીતભાઈ એમના ફાધર, તેઓ બધા સાથ મળીને આ સહકાર માન્ય કર્યું છે, અને જે તે સંસ્થાએ જે કંઈ કર્યું એ ખૂબ ખૂબ આભાર માનું, જય હિન્દ, જય ભારત। વડોદરા શહેરના 2 જેટલા તળાવોને જે ફાઉન્ટેન છે, ફુવારા જે છે તે લગાવી દેવામાં આવ્યા છે, 10 જેટલા તળાવ દેવજીભાઈ ઠાકોર જે છે જેઓ ફુવારા લગાવવાના છે તેઓનું કહેવું છે કે 10 જેટલા જે તળાવો જે છે તે
તળાવોમાં ફુવારા જે છે તે ફુવારા લગાવવાની કામગીરી કરવામાં આવશે અને હાલ વડોદરાના સમા તળાવ અને આજે ગોત્રી તળાવમાં જે છે તે ફુવારા લગાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જ્યારે તળાવ અને વિસ્તારની જ્યારે શોભા વધારવા માટે ફુવારા જે છે તે ફુવારા લગાવવાના કામ સોંપવામાં આવ્યા છે। 10 જેટલા તળાવોને ફુવારા લગાવવામાં આવશે। તે જ પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ જે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા જે તળાવો જે છે જે તળાવના બ્યુટિફિકેશન નથી થયા તે બ્યુટિફિકેશન તે તળાવના બ્યુટિફિકેશન કરવાની અને સાફસફાઈ કરવાની તસ્દી લેવાની પણ હવે જરૂર છે। કેમેરામેન અભિરાજ સૈયદ સાથે હું આદિલ પટેલ, સત્ય ડે ન્યૂઝ, વડોદરા।